उमरगाम तालुको दरिया किनारे आवेलो फळद्रुप विस्तार छे, ज्यां केरी, फणस, जांबू, चीकू, नारियेळ, सीताफळ तेमज शाकभाजीना पाक माटे वरदान रूप छे। वारंवार पलटाता वातावरण अने मावઠાની અસરથી ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી અન્ય રોજગારી તરફ વળ્યા છે। માવઠાની અસરથી ખેડૂતો લાચાર બન્યા છે। પાક માટે ખેત મજૂરો રહ્યા નથી। ગામડાઓમાં કંપનીઓનું પ્રદૂષણ વધ્યું છે। સરકાર વિકાસની આંધળી દોટમાં ખેડૂત પાયમાલ બન્યું છે। એક સમયમાં ઉમરગામ તાલુકો શાકભાજી અને ફળ માટે હરિત વિસ્તાર અને સજીવ ખેતી માટે જાણીતો હતો। આ માવઠાની અસરથી ફળમાખીના ત્રાસથી અને અચાનક પડી રહેલા વરસાદને કારણે અસંખ્ય ફળને નુકસાન થઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં હવે ખેતી કરવા માટે કઈ રીતે આટલા મોટા વૃક્ષો ઉછેરીને અમે બેઠા છે અને આવક તદ્દન નષ્ટ પામી રહી છે। ખેતી કરતા ખેડૂતો હવે ઉદ્યોગોને કારણે અને આ પર્યાવરણના કારણે ખેતી નાશ પામી રહી છે અને હવે એને બચાવવા માટે ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ હવે અમે ખેતીમાં પર નિર્ભર ટકી શકીએ સ્થિતિમાં નથી। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે નગરચર્યા નીકળે છે, ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ વર્ષે 145મી રથયાત્રામાં મામેરાના યજમાનનો ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં 10 વર્ષથી રાહ જોતા ઘનશ્યામભાઈને તક મળી। આ વર્ષે ઘનશ્યામ પટેલ ભગવાન જગન્નાથજીનો મામેરુનો લાભ લેશે। ઘનશ્યામભાઈ બબલદાસ પટેલ ને ભગવાન નું મામેરું કરવાનો લાભ મળ્યો છે, તેમને પણ અભિનંદન પાઠવીએ।